વિદ્યાર્થી મિત્રો એસપી વિષયમાં ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં એસપી ચેપ્ટર નંબર પાંચ એનો પહેલો પ્રશ્ન આપણે જોયો કે સંચાલકોનો અર્થ આપી સંચાલકની વ્યાખ્યા આપી સંચાલકનો કાનૂની દરજ્જો સંચાલકનો કાનૂની દરજો જોયો એ પહેલાં આપણે સંચાલક ક્યાંથી એવા એની ચર્ચા કરી રી હતી કે કંપની સ્વરૂપે કંપનીએ કેવું તો કે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે કંપનીમાં તો કે કંપનીમાં કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી હોવાથી કંપનીનું સંચાલન કોણ તો કે જીવંત વ્યક્તિઓ દ્વારા થાય જીવંત વ્યક્તિ તરીકે તો કે સામાન્ય રીતે ધંધામાં એનું સંચાલન એના માલિક દ્વારા થતું હોય તો જાહેર કંપનીના માલિકો કોણ તો કે શેર હોલ્ડરો જે જુદી જુદી જગ્યાએ વિકેન્દ્રિત થયેલા હોય આ ઉપરાંત તેની પાસે કોઈ વિશિષ્ટ સંચાલકીય કુને નથી તેને કારણે તેના દ્વારા ચૂંટાયેલા તેમના પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા જેને આપણે ઇંગ્લિશમાં કીધું હતું બોર્ડ ઓફ ડિરેક્ટર બોર્ડ ઓફ ડિરેક્ટર સંચાલક મંડળ દ્વારા કંપનીનું સંચાલન થાય છે હવે સંચાલકની વાત આવી એટલે આપણે ત્યારે પણ વાત કરેલી કે આમાં બે ટોપિકનો અભ્યાસ કરવાનો એક સંચાલક અને બીજું મેનેજિંગ ડિરેક્ટર તો હવે બીજો પ્રશ્ન આપણે જોઈએ સંચાલકોની સંખ્યા અંગે કંપની ધારાની હવે સંચાલકોની સંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈ તમને બોર્ડમાં આખો પ્રશ્ન પૂછે તો ત્રણ માર્કમાં પૂછશે પણ મોટે ભાગે આ પ્રશ્નમાંથી તમને એક કે બે માર્કનો પ્રશ્ન અથવા વિકલ્પ પૂછવામાં આવે જ છે એમાં ખાસ કરીને તમને સંચાલકોની સંખ્યા અંગે પૂછવામાં આવે છે તો આપણે સંચાલકોની સંખ્યા અંગે કંપની ધારામાં જોગવાઈ જોઈએ એ પહેલાં આપણે ખાનગી અને જાહેર કંપનીનો અભ્યાસ કરી લે ખાનગી કંપની કોને કહેવાય તો કે ખાનગી કંપની કોને કહેવાય તો કે એના નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો હોય અને એ શેર બહાર પાડી શકે નહીં ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ખાનગી કંપનીમાં નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો હોય અને તે જાહેર જનતા સમક્ષ શેર બહાર પાડી શકતી નથી એનો મિનિંગ ખાનગી કંપની શેર બજારમાં હોતી નથી

માત્ર લિમિટેડ શબ્દ છે એ બધી કેવી તો કે જાહેર જે નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ શબ્દ છે એ બધી કેવી તો કે ખાનગી તો કહેવાનું હતું ખાનગી કંપનીમાં બે ઓળખ આપી એક તો નામની પાછળ પ્રાઇવેટ લિમિટેડ હોય અને બીજું જાહેર જનતા સમક્ષ શેર બહાર પાડી શકે નહીં એટલે કે શેર બજારમાં હોતી નથી જાહેર કંપનીની ઓળખ આપી કે એક તો નામની પાછળ શું તો કે લિમિટેડ શબ્દ હોય અને બીજું તો કે શેર બહાર પાડી શકે એનો મિનિંગ શેર બજારમાં હોય જાહેર કંપની જેમ આપણે બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ એ ખાનગી કંપનીનું ઉદાહરણ લીધું એવી રીતે જાહેર કંપનીનું આપણે ઉદાહરણ લઈએ તો રિલાયન્સ ઇન્ડિયા લિમિટેડ નામની પાછળ શું હોય તો કે લિમિટેડ જા એનો મિનિંગ રિલાયન્સ કંપની જાહેર જનતા સમક્ષ શેર બહાર પાડી શકે શું કામ તો કે જાહેર કંપની છે તો ખાનગી અને જાહેર કંપનીની આપણે અગિયાર પણ સમજૂતી મેળવેલી તેમ છતાં આપણે અહીંયા છે તો આપણે ખબર પડી જાય કે ખાનગી અને જાહેર પણ ખાનગી કંપનીની ઓળખ શું અને જાહેર એક એક ઓળખ સામાન્ય તો નામની પાછળ જો પ્રાઇવેટ લિમિટેડ તો ખાનગી કંપની અને નામની પાછળ માત્ર શું હોય તો કે લિમિટેડ તો જાહેર કંપની તો આપણે હવે મૂળ મુદ્દા ઉપર જાય જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા તો કે ત્રણ સંચાલકો યાદ રાખજો એક માર્કમાં તમને પૂછશે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા તો કે ત્રણ સંચાલકો હોવા જોઈએ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા તો કે બે સંચાલકો હોવા જોઈએ કેટલા સંચાલકો બે સંચાલકો ફરીથી જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા તો કે ત્રણ સંચાલકો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા તો કે બે સંચાલકો એકલ વ્યક્તિની કંપની હવે આપણે આ બેની ઓળખ લીધી હવે એકલ વ્યક્તિની કંપની કોને કહેવાય તો કે એક વ્યક્તિ દ્વારા એક સંચાલક કે માલિક દ્વારા જે કંપનીની સ્થાપના કરવામાં આવે એને એકલ વ્યક્તિની કંપની કહેવામાં આવે જેની સ્થાપના કોણ તો કે એક વ્યક્તિના હાથમાં હોય એક જ વ્યક્તિ એનો શું હોય તો કે માલિક હોય એક જ વ્યક્તિની માલિકીની કંપનીની સ્થાપના થાય તો એને એકલ વ્યક્તિની કંપની કહેવામાં આવે છે આમાં નામ એવા ગુણ ધરાવે એકલ વ્યક્તિની કંપની નામ એવા ગુણ ધરાવે એકલ એક જ વ્યક્તિ દ્વારા કંપનીની શું કરવામાં સ્થાપના કરવામાં આવે તો એને એકલ વ્યક્તિની કંપની કહેવામાં આવે છે તો ફરીથી જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા એક સંચાલક હોવો જોઈએ એક સંચાલક હોવા જોઈએ હવે ત્રણ બે અને એકલ વ્યક્તિનું યાદ રહી જાય પણ મોટાભાગના વિદ્યાર્થીઓને એ પ્રશ્ન થાય કે સાહેબ અમને ખબર એકમાં બે આવશે અને એકમાં ત્રણ આવશે પણ કેમાં બે અને કેમાં ત્રણ આવશે તો એના માટે આપણે હડફેટ નિયમ અહીંયા આપણે લખ્યું એના માટે એક સૂત્ર યાદ રાખવાનો હડફેટ શબ્દ એ ખા જા એ એટલે એકલ ખા એટલે ખાનગી અને જા એટલે જાહેર એક બે અને ત્રણ લીડો અહીં આપણે ખબર પડી ગઈ કે એકલ વ્યક્તિમાં ઓછામાં ઓછા કેટલા તો કે એક ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા તો કે બે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ત્રણ એ ખા જા એ ખા જા એ એટલે એકલ ખા એટલે ખાનગી જા એટલે જાહેર એકલમાં તો કે એક બે ત્રણ એકલમાં એક જા ખાનગીમાં બે અને જાહેરમાં ત્રણ એટલે વિદ્યાર્થી મોટે ભાગે બે અને ત્રણ માં મુશ્કેલી અનુભવ એમાં ખાસ કરીને વિકલ્પ પૂછે ત્યારે તમને વિકલ્પમાં બે આપશે અને ત્રણે આપશે ત્યારે વિદ્યાર્થીને ખબર નથી પડતી અને તો આ યાદ એકલ ખાનગી અને જાહેર એકલમાં એક ખાનગીમાં બે જાહેરમાં ત્રણ બીજું એ કે એકલ વ્યક્તિની કંપની તો આપણે યાદ રહી જાય કે એક સંચાલકો ઓછો ખાનગી અને જાહેરનો બીજો એક અર્ફેક્ટ શબ્દ છે જા જા બે અને ત્રણ તમને ખબર હશે પણ કેમાં બે આવે ને કેમાં ત્રણ એના માટે જા જા જાહેરમાં જા જા આમ યાદ રાખવાનું જા જા જાહેરમાં કેવા તો કે જા બે જાજા કે ત્રણ જાજા તો કેટલા ત્રણ જાજા તો એમ પણ યાદ રાખી શકો ને એ ખા જા એક બે ને ત્રણ આમ યાદ રાખશો તો ક્યારેય તમને ભૂલાશે નહીં કઈ કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સંચાલકો એ ખા જા એકલમાં તો કે એક ખાનગીમાં તો કે બે અને જાહેરમાં ઓછામાં ઓછા ત્રણ તો આપણે એ જ જોયું વિદ્યાર્થી મિત્રો કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ સંચાલકો હોય છે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે સંચાલકો અને એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછો એક સંચાલકો વધુમાં વધુ કેટલા આપણે આ જે વાત વાત કરી ઓછા સંચાલકની વધુમાં વધુ સંચાલકો કેટલા હોવા જોઈએ તો કે વધુમાં વધુ કંપનીમાં વધુમાં વધુ પંદર સંચાલકો નિમી શકાય કેટલા પંદર સંચાલકો અહીંયા તમને જો એરો મારીને આપેલું માર્ચ બે હજાર વીસમાં આ પ્રશ્ન ધૂણી ગયું એમાં એવો પ્રશ્ન હતો કે એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ સંચાલકો કેટલા હોય તો એકલ વ્યક્તિમાં ઓછામાં ઓછા કેટલા હોય તો કે એક અને વધુમાં વધુ કેટલા સંચાલકો તો કે પંદર સંચાલકો નિયમી શકે હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો આપણે ટેક્સ બુકમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કરેલો કે માત્ર એકલ વ્યક્તિમાં જ પંદર સંચાલકો નિયમી શકે એટલે આપણે વધુમાં વધુ પંદર સંચાલકનો મુદ્દો છે એ ત્રણેય કંપનીમાં લાગુ પડશે ખાસ યાદ રાખજો તમને એમ કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સંચાલક તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા તો કે ત્રણ સંચાલક અને વધુમાં વધુ તો કે પંદર સંચાલકો નિમી શકાય તમને એમ કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછામાં અને વધુમાં વધુ કેટલા તો ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે સંચાલકો અને વધુમાં વધુ પંદર અહીંયા બોર્ડમાં જે પ્રશ્ન પૂછ્યો તો એ વ્યક્તિનો પૂછ્યો તો ઓછામાં ઓછો એક અને વધુમાં વધુ પંદર એટલે ત્રણેય કંપનીમાં વધુમાં વધુ કેટલા સંચાલકો પંદર સંચાલકો નિમી શકાય એવી જોગવાઈ કેમ કે ટેક્સ્ટબુકમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી કરેલો કઈ કંપનીમાં પંદર નીમી શકાય એને નીચે એવું કીધું કંપનીમાં વધુમાં વધુ પંદર સંચાલકો નિમી શકાય તો ફરીથી આપણે કીધું કે એકલ વ્યક્તિ કંપનીમાં એક સંચાલકોની સંખ્યા વધારવા માગતી હોય તો પંદર થી પણ વધુ સંચાલકો નિમી શકાય પરંતુ આ માટે શું કરવું પડે તો કંપનીની સભામાં કેવો ઠરાવ તો કે ખાસ ઠરાવ પસાર કરીને કેવો ઠરાવ ખાસ ઠરાવ પસાર કરીને પંદર થી વધુ સંચાલકો નિમી શકાય ફરીથી જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે એકલ વ્યક્તિમાં ઓછામાં ઓછા એક વધુમાં વધુ કંપનીમાં કેટલા તો કે પંદર અને પંદર થી વધુ સંચાલકો નિમવો હોય તો કંપનીની સભામાં કેવો તો કે ખાસ ઠરાવ પસાર કરવો જરૂરી છે હવે ખાસ ઠરાવની આપણે વાત કરી એ પહેલા આપણે એ વાત કરવી પડશે કે પ્રસ્તાવ એટલે શું પ્રસ્તાવ અને પછી આવશે ઠરાવ પ્રસ્તાવ ઉપરથી ઠરાવ આવે પેલા પ્રસ્તાવ એટલે શું આ બે શબ્દોની જે સમજૂતી આપણે જોઈએ યાદ રાખજો કેમ કે આગળ આપણે ઉપયોગી બનશે પ્રસ્તાવ કોને કહેવાય ઠરાવ પછી આવશે એને એના ઉપરથીને જ આપણે શું તો કે ખાસ ઠરાવ જોવાના જ તો પ્રસ્તાવ એટલે શું તો કે સભામાં ચર્ચા વિચારણા માટે જે બાબત રજૂ થાય ને એને પ્રસ્તાવ કહેવાય ફરીથી સમા સભામાં ચર્ચા વિચારણા માટે જે બાબત રજૂ થાય ને એને પ્રસ્તાવ કહેવાય અને પ્રસ્તાવ કંપનીનો કોઈ પણ સભ્ય રજૂ કરી શકે પ્રસ્તાવ કહેવાય ઠરાવ કોને કહેવાય તો કે રજૂ થયેલો પ્રસ્તાવ સભ્યોની બહુમતીથી પસાર થાય એટલે ઠરાવ થઈ જાય ઠરાવમાં ફેરફાર ન થાય પ્રસ્તાવમાં સુધારા વધારા સરળતા થઈ શકે ઠરાવ થઈ જાય એટલે નિય નિયમ થઈ ગયો નક્કી થઈ ગયો બહુમતીથી પસાર પછી ઠરાવનું પાલન કરવું પડે તો પ્રસ્તાવ એટલે તો કે સભામાં ચર્ચા વિચારણા માટે જે બાબત રજૂ થાય એને શું કહેવાય પ્રસ્તાવ રજૂ થયેલો પ્રસ્તાવ સભ્યોની બહુમતીથી પસાર થાય તો ઠરાવ હવે ઠરાવ હોય તો એના ઉપરથી આપણે ક્યાં જવાનું તો કે ખાસ ઠરાવ હવે ઠરાવ એટલે હજી આપણે જે બાબત જોઈ ને માત્ર ઠરાવ જોયું યાદ રાખજો પ્રસ્તાવ જોયું અને પ્રસ્તાવ બહુમતીથી પસાર થાય તો શું ઠરાવ એના ઉપરથી નહીં પણ પ્રશ્ન પૂછાય કે પ્રસ્તાવ ક્યારે ઠરાવ બને છે તો પ્રસ્તાવ સભ્યોની કેવી રીતે તો કે બહુમતીથી પસાર થાય ત્યારે શું બને તો કે ઠરાવ બને છે હવે ઠરાવ નામ તો ત્રણ પ્રકાર છે પણ મુખ્ય બે પ્રકાર આપણે જોવા પડશે એક સામાન્ય ઠરાવ અને એક ખાસ ઠરાવ યાદ રાખજો ક્યાં ક્યાં સામાન્ય ઠરાવ અને ખાસ ઠરાવ હવે સામાન્ય ઠરાવ કોને કહેવાય તો કે જે ઠરાવમાં સભ્યોની કેટલા ટકા તો કે એકાવન ટકા બહુમતી જરૂરી હોય અને સામાન્ય ઠરાવ જે ઠરાવમાં સભ્યોની કેટલા ટકા તો કે એકાવન ટકા સાદી બહુમતી કહેવાય કહેવાય સાદી બહુમતી એકાવન ટકા બહુમતી જરૂરી હોય તો એને સામાન્ય ઠરાવ તરીકે ઓળખવામાં આવે છે ખાસ ઠરાવ કોને કહેવાય તો હવે ખબર પડી જાય કે સભ્યોની કેટલા ટકા બહુમતી જરૂરી તો કે પિંચોતેર ટકા બહુમતી જરૂરી છે તો એને કેવો ઠરાવ કહેવાય તો કે ખાસ આમાં વિદ્યાર્થી મિત્રો આપણે અગિયારમાં જોયું હતું કે આવેદનપત્રની કલમોમાં ફેરફાર કરવો મુશ્કેલ છે તફાવત એક જોતા આવેદનપત્ર અને નિયમન પત્ર એમાં આપણે કહેતા કે નિયમન પત્રમાં સરળતાથી ફેરફાર થઈ શકે આવેદનપત્રમાં ફેરફાર કરવો મુશ્કેલ છે શું કામ તો કે આવેદનપત્રની કલમમાં કોઈ પણ કલમમાં ફેરફાર કરવો હોય તો કેવો ઠરાવ પસાર કરવો પડે તો કે ખાસ ઠરાવ અને ખાસ ઠરાવ એટલે કેટલા ટકા બહુમતી જરૂરી પિંચોતેર ટકા બહુમતી જરૂરી છે તો આપણે એ જ કીધું અહીંયા કે જો કંપની પંદરથી થી વધુ સંચાલકો રાખવા માંગતી હોય તો કંપનીની સભામાં કેવો તો કે ખાસ ઠરાવ પસાર કરી અને વધારી શકાય છે ત્યાર પછી એક વ્યક્તિ એક સાથે હવે આપણે એ વાત કરવાની કે કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી કંપનીમાં ઓદો ધારણ કરે તો એક વ્યક્તિ સાંભળજો એક વ્યક્તિ વધુમાં વધુ વીસ કંપનીમાં ઓદો ધારણ કરે છે એક જ સમયે એક સાથે જુદા જુદા પ્રકારના સંચાલક તરીકે જુદા જુદા પ્રકારના સંચાલક તરીકે એટલે આના પછી આપણે પ્રશ્ન જોશું સંચાલકોના પ્રકારો એમાં આપણે જોશું સ્વતંત્ર સંચાલક હશે અમુક નોમિની ડિરેક્ટર હશે અમુક મેનેજિંગ ડિરેક્ટર હશે અમુક વધારાના સંચાલક હશે અમુક નાના શેર હોલ્ડરો દ્વારા નિમાયેલ સંચાલક અમુક સ્ત્રી ડિરેક્ટર હશે સંચાલકના જુદા જુદા આપણે આઠ પ્રકાર જોશું કેટલા પ્રકાર આઠ પ્રકાર જોશું એટલે કહેવાનું હતું કે કોઈ એક વ્યક્તિ જુદા જુદા પ્રકારના સંચાલક તરીકે એક સાથે કેટલી તો કે વીસ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે જો એક વ્યક્તિ એક જ સમયે વધુમાં વધુ કેટલી તો કે વીસ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે અલગ અલગ પ્રકારના સંચાલક એકમાં નોમિની ડિરેક્ટર હોય એકમાં સ્વતંત્ર ડિરેક્ટર હોય એકમાં મેનેજિંગ ડિરેક્ટર એવી રીતે વધુમાં વધુ કેટલી તો કે વીસ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે ફરીથી પેલું આપણે કીધું જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ સંચાલકો બીજું આપણે કીધું ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા તો કે બે સંચાલકો એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછો એક સંચાલક ચોથો મુદ્દો આપણે કીધું કંપની વધુમાં કંપનીમાં વધુમાં વધુ પંદર સંચાલકો રાખી શકાય પરંતુ કંપની પોતાની સભામાં કેવો તો કે ખાસ ઠરાવ પસાર કરીને કેવો ઠરાવ ખાસ ઠરાવ પસાર કરીને આ પંદરથી થી વધુ સંચાલકો નેમી શકે છે ખાસ ઠરાવ કોને કહેવાય એની પણ આપણે વાત કરી પછી આપણે કીધું કોઈ એક જ વ્યક્તિ એક જ સમયે જુદા જુદા પ્રકારના સંચાલક તરીકે એક સાથે કેટલી તો કે વીસ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે એટલે એક સંચાલક એ એક સાથે કેટલી તો કે વીસ કંપનીમાં સંચાલક તરીકે હોદ્દો ધારણ કરી શકે પરંતુ તેમાં જો કીધું હોદ્દો ધારણ કરી શકે પરંતુ જે હોદ્દો ધારણ કરેલો વીસ કંપનીમાં એમાંથી જાહેર કંપની વધુમાં વધુ કેટલી તો કે દસ ખાસ યાદ રાખજો જે હોદ્દો ધારણ કર્યો એમાંથી કેટલી તો કે જાહેર કંપની કેટલી તો કે દસ કંપની યાદ રાખજો કેટલી કંપનીમાં દસ જાહેર કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે વધુમાં વધુ કેટલી તો કે દસ જાહેર કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે અહીંયા પણ આપણે કીધું કે વધુમાં વધુ કેટલી તો કે દસ કંપનીમાં હોદ્દો ધારણ કરે તો કહેવાનો હેતુ એક વ્યક્તિ એક સાથે જુદા જુદા પ્રકારના સંચાલક તરીકે એક સમયે વધુમાં વધુ કેટલી તો કે વીસ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે પછી તો કે એક જ વ્યક્તિ જાહેર કંપનીમાં સંચાલક તરીકે કેટલી તો કે વધુમાં વધુ દસ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે એનો મિનિંગ જો ટોટલ વીસ કંપનીમાં સંચાલક હોદ્દો ધારણ કરે તો એમાં વધુમાં વધુ જાહેર કેટલી હાલે તો કે દસ કેટલી હાલે દસ કે અહીંયા કીધું વધુમાં વધુ કેટલી દસ એમાં પણ જો શેર હોલ્ડરો છે તો પોતાની સભામાં ઠરાવ પસાર કરીને આ સંખ્યા ઘટાડી શકે કેવી ઘટાડી શકે શું કામ જો સંખ્યા ઘટાડે નહીં તો એક કરતાં વધુ કંપનીમાં સંચાલક તરીકે જોડાય તો સંચાલક પોતે કુશળતાપૂર્વક કંપનીમાં દેખરેખ રાખી શકે નહીં એટલે જો શેર હોલ્ડરને એમ થાય કે આપણી કંપનીનું હિત છે એવું જ અન્ય કંપનીમાં હિત જોડાયેલું છે તો શેર હોલ્ડરો શું તો કે સંચાલકની જે જાહેર દસ કંપનીની સંખ્યા એમાં પણ શું કરી શકે તો કે ઘટાડો કરી શકે તો આપણે કીધું કે એક વ્યક્તિ જાહેર કંપનીમાં સંચાલક તરીકે વધુ વધુ કેટલી તો કે દસ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે પણ જો કીધું કંપનીના શેર હોલ્ડરો ખાસ ઠરાવ પસાર કરીને કેવો ઠરાવ ખાસ ઠરાવ પસાર કરીને આ સંખ્યા શું કરી શકે તો કે ઘટાડી શકે છે અને આગળ આપણે કીધું કે સંચાલકની નિમણૂક કરતાં પહેલાં ઉપરોક્ત જોગવાઈનું પાલન કરવું પડે એટલે કે સંચાલકોની સંખ્યા અંગે જે કંપની દ્વારાની જોગવાઈ છે એનું પાલન કરીને કોઈપણ કંપની પોતાની કંપનીમાં સંચાલકની નિમણૂક કરી શકે જો આ નિય જોગવાઈનો કે નિયમોનો ભંગ કરે તો કોઈ પણ સંચાલક કે કંપનીનો જવાબદાર અધિકારી દંડ અને શિક્ષાને પાત્ર બને છે તો ફરીથી જાહેર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ ઓછા બે એક જા એકલ ખાનગી અને જાહેર એ ખા જા એક બે ને ત્રણ એમ પણ યાદ રાખી શકો એ એટલે એકલમાં એક ખા એટલે ખાનગીમાં બે અને જાહેરમાં ત્રણ ત્યાર પછી આપણે કીધું આ જે વાત કરી ઓછામાં ઓછા પછી આપણે કીધું કે એકલ વ્યક્તિ કંપનીમાં ઓછામાં ઓછો એક સંચાલક હોવો જોઈએ પછી આપણે કીધું કંપની વધુમાં વધુ કેટલા તો કે પંદર સંચાલકો નિમી શકે કેટલા પંદર સંચાલકો નિમી શકે અને કંપની પોતાની સભામાં કેવો તો કે ખાસ ઠરાવ પસાર કરીને આ સંખ્યા પણ વધારી શકે છે પછી આપણે કીધું કે એક વ્યક્તિ કેટલી કંપની તો આપણે કીધું કે કોઈ એક વ્યક્તિ જુદા જુદા પ્રકારના સંચાલક તરીકે વધુમાં વધુ વીસ કંપનીમાં હોદ્દો ધારણ કરીશ કેટલી કંપનીમાં વીસ કંપનીમાં એક સાથે હોદો ધારણ કરી શકે પરંતુ આપણે એમાં પણ કીધું કે એમાં કોઈ એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી તો કે દસ જાહેર કંપનીમાં કેટલી જાહેર કંપનીમાં દસ જાહેર કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે અને જો શેર હોલ્ડરને યોગ્ય લાગે તો આ પણ સંખ્યા શું કરી શકે તો કે ઘટાડી શકે છે એટલે કે દસથી પણ ઓછી કરી શકે છે અને આપણે આ જે જોગવાઈ જોઈએ એને દરેક કંપની સંચાલકની નિમણૂક કરતાં પહેલાં ઉપરોક્ત જોગવાઈનું પાલન કરવું જરૂરી છે જો આ જોગવાઈનું પાલન ન થાય તો કોઈ પણ અધિકારી કે જવાબદાર વ્યક્તિ દંડ અને શિક્ષાપાત્ર બને છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન નંબર બે સંચાલકોની સંખ્યા જે આખો પ્રશ્ન પૂછાય તો તમને ત્રણ માર્કમાં પૂછે પણ મોટે ભાગે આનો પ્રશ્ન કે વિકલ્પ એક બે માર્કમાં હોય છે અને આપણે એ પણ જોયું કે ગઈ પરીક્ષા એટલે કે માર્ચ બે હજાર વીસમાં આપણે એકલ વ્યક્તિમાં ઓછામાં ઓછા અને વધુમાં વધુ સંચાલક આ બે માર્કમાં પૂછ્યું ક્યારે તો કે માર્ચ બે હજાર વીસમાં એમાં આપણે કીધું કે એકલ વ્યક્તિમાં ઓછામાં ઓછો એક વધુમાં વધુ કેટલા તો કે કોઈ પણ કંપની વધુમાં વધુ કેટલા પંદર સંચાલકો નિમી શકાય તો એટલે મોટે ભાગે આ પ્રશ્ન તમને પૂછાય એ પ્રશ્ન કે વિકલ્પ તરીકે એક બે આખો પ્રશ્ન બહુ પૂછાતો નથી ત્યાર પછી એના અનુરૂપ આપણે ઠરાવની વાત કરી એના પહેલાં આપણે શે તો કે પ્રસ્તાવની વાત કરી પ્રસ્તાવ ઉપરથી આપણે ઠરાવ લીધા ઠરાવના પણ બે પ્રકાર આપણે અર્થ સામાન્ય જોઈ લીધો સામાન્ય ઠરાવતો એકાવન ટકા અથવા સાદી બહુમતી ખાસ ઠરાવતો કે લઈ તો કે પંચોતેર ટકા બહુમતી જરૂરી એના ઉપરથી આપણે એક હડફેટ નિયમ કે સાહેબ આ ત્રણ બે અને એક યાદ રાખવા માટે તો એ ખા જા એટલે એક ખા એટલે બે અને જા એટલે ત્રણ એટલે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે જાર કંપનીમાં ઓછામાં ઓછા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર બે સંચાલકોની સંખ્યા અંગે કંપની જોગવાઈનો અભ્યાસ હવે પછી આગળના પ્રશ્નની આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી રાખી વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે જે વ્યક્તિ સંચાલક તરીકે હોય તેને પોતાને જે કંપનીમાં સંચાલક તરીકે છે ત્યાં તેને એક પોતાનો ઓળખ ક્રમાંક આપવો પડે જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે આઈડેન્ટિફિકેશન નંબર ઓફ ડાયરેક્ટર જેને કહેવાય સંચાલકનો ઓળખ ક્રમાંક તો વિદ્યાર્થી મિત્રો આગળના આપણે લેક્ચરમાં આપણે જોયું કે સંચાલકની સંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈ એની ચર્ચા કરી રીતે આપણે હવે પછી આપણે જે જોઈ એ આપણે પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો સંચાલકનો ઓળખ ક્રમાંક સંચાલકનો ઓળખ આથી કંપનીનું સંચાલન કરવા કોની તો કે જીવંત વ્યક્તિની જરૂર પડે છે અને આપણે જોયું કે સામાન્ય રીતે શેર હોલ્ડરો દ્વારા ચૂંટાયેલા તેમના પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો કંપનીનું સંચાલન કરતા હોય જે વ્યક્તિ સંચાલક થવા ઈચ્છતી હોય તેની પાસે એનો ઓળખ ક્રમાંક હોવો જોઈએ શું કામ તો કે જે કંપનીમાં સંચાલક પોતાનો હોદ્દો ધારણ કરશે એ ધારણ કર્યાના એક માસમાં એને પોતાનો ઓળખ ક્રમાંક આપવાનો હોય કેમ કે આ ઓળખ ક્રમાંક દરેક કંપનીએ પોતાના જેટલા સંચાલક હોય એ દરેક સંચાલકના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને નોંધાવવાના હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો કે કોઈ વ્યક્તિ સંચાલક બનવા ઈચ્છતી હોય તો એને પોતાનો ઓળખ ક્રમાંક હોવો જોઈએ હવે ઓળખ ક્રમાંક મેળવવા માટેની પ્રક્રિયા શું છે અથવા ઓળખ ક્રમાંક કોણ ફાળવે આપણે કેટલા સમયમાં ફાળવે તો એની ટૂંક નોંધ આપણે જોવાની સંચાલકનો ઓળખ ક્રમાંક ટૂંક નોંધ તમને પૂછવામાં આવે ક્યારેક તમને એક માર્કમાં પણ પૂછે કે સંચાલકનો ઓળખ ક્રમાંક મેળવવા માટે કોને અરજી કરવાની તો કેન્દ્ર સરકારને અરજી કરવાની કોને અરજી કરવાની કેન્દ્ર સરકારને અરજી કરવાની હોય તો આપણે કહેવા ને કે જે વ્યક્તિ કંપનીમાં સંચાલક થવા ઈચ્છતી હોય જે વ્યક્તિ કંપનીમાં સંચાલક થવા ઈચ્છતી હોય તેની પાસે ઓળખ ક્રમાંક હોવો જોઈએ અને ઓળખ ક્રમાંક કોણ આપે તો આપણે કીધું કે ઈચ્છતી હોય તેને કોને તો કે કેન્દ્ર સરકારને સંચાલક ઓળખ ક્રમાંક માટે નિયત કરેલ ફોર્મમાં અરજી કરવી પડે એટલે પેલું સ્ટેપ આપણે જોયું કે જે વ્યક્તિ સંચાલક થવા ઈચ્છતી હોય એને શું તો કે કેન્દ્ર સરકારને નિયત ફોર્મમાં ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરવી પડે હવે આપણે અરજી કરી એટલે કેન્દ્ર સરકારને જે અરજી મળે આપણી એ અરજી મળ્યાની તારીખથી એક માસમાં યાદ રાખજો કેટલા માસમાં માં એક માસમાં અરજી મળ્યાની તારીખથી કેટલા તો કે એક માસમાં કેન્દ્ર સરકાર અરજદારને શું તો કે સંચાલક ઓળખ ક્રમાંક ફાળવશે ખાસ યાદ રાખજો પહેલું આપણે સ્ટેપ કીધું કે જે વ્યક્તિ સંચાલક રહેવા ઈચ્છતી હોય અથવા ઈચ્છતી હોય તેણે શું તો કે કેન્દ્ર સરકારને નિયત ફોર્મમાં અરજી કરવી પડે છે બીજો મુદ્દો કીધો કે જે આપણે અરજી કરી આ અરજી મળ્યાની તારીખથી કેટલા તો કે એક માસમાં કેન્દ્ર સરકાર શું તો કે સંચાલક ઓળખ ક્રમાંક ફાળવશે કેટલા માસમાં તો કે એક માસમાં શું તો કે અરજદારને સંચાલક ઓળખ ક્રમાંક ફાળવશે બીજું હવે આ ઓળખ ક્રમાંક છે એને કારણે જ કોઈ સંચાલક આપણે કીધું તો સંચાલક વધુમાં વધુ કેટલી તો કે વીસ કંપનીમાં હોદ્દો ધારણ કરીશ આગળના પ્રશ્નમાં આપણે ચર્ચા કરી અહીંથી વધુ કંપનીમાં હોદ્દો ધારણ કરી શકે નહીં અને એમાં પણ આપણે વાત કરી હતી કે જાહેર જોઈ તો જાહેર વધુ વધુ એમાં કેટલી કંપનીઓ જોઈએ તો કે દસ કંપનીમાં એમાં પણ આપણે ઘટાડો કરી શકીએ શેર હોલ્ડરો ખાસ ઠરાવ પસાર કરીને એની પણ આપણે ચર્ચા કરી એટલે કહેવાનું હતું કે કોઈ સંચાલક એક વખત ઓળખ ક્રમાંક મેળવ્યા પછી બીજા ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકે નહીં તો ત્રીજી બાબત આપણે કીધું કોઈ સંચાલક બીજા ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી ન કરી ફરીથી પેલો મુદ્દો આપણે કીધો કે જે વ્યક્તિ સંચાલક તરીકે રહેવા ઈચ્છતી હોય એને શું તો કે નિયત કોને તો કે કેન્દ્ર સરકારને અરજી કરવાની હોય બીજી બાબત કીધી આપણે કે અરજી મળ્યાની ની તારીખથી કેટલા સમયમાં તો કે એક માસમાં કેન્દ્ર સરકાર કોને તો કે અરજદારને ઓળખ ક્રમાંક ફાળવશે ત્રીજી બાબત કીધી કે જે ઓળખ ક્રમાંક આપણે મેળવી એ સંચાલક એક વખત ઓળખ ક્રમાંક મેળવ્યા પછી બીજા ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકશે નહીં ચોથી બાબત આપણે કહી કે જે ઓળખ ક્રમાંક મળ્યા હોય આપણે મળેલા છે આ ઓળખ ક્રમાંકની ફાળવણી થઈ અને કેટલા તો કે એક માસમાં કોને તો કે ડિરેક્ટર જે કંપનીમાં હોય ત્યાં જાણ કરવી પડે એનો મિનિંગ આપણે ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી પણ આપણે મહિલા ઓળખ ક્રમાંક માટે આપણે અરજી કરી આપણે ઓળખ ક્રમાંક મળી ગયા મળ્યાની તારીખે કેટલા તો કે એક માસમાં આપણે કંપનીને જાણ કરવાની હોય શું કામ તો કે હમણાં આપણે વાત કરી કે કંપની આ તમામ ડિરેક્ટરોના ઓળખ ક્રમાંક નિયત ફી સાથે કોને તો કે કંપની નિયત સમયમાં જાણ કરવી પડે જો કંપની કંપની રજિસ્ટ્રારને દરેક સંચાલકના ઓળખ ક્રમાંક અને નિયત ફી સાથે જાણ ન કરે તો કોણ તો કે જે તે અધિકારી હોય એ દંડ અને શિક્ષાને પાત્ર બને તો આપણે જોઈએ કે જો કીધું કે કંપની પોતાના તમામ ડિરેક્ટરના ઓળખ ક્રમાંક કેવી સાથે તો કે નિયત ફી સાથે આ ખાસ યાદ રાખજો ડિરેક્ટરના ઓળખ ક્રમાંકની નોંધણી કંપની રજિસ્ટ્રાર સમક્ષ એમને થઈ શકતી નથી પણ જે ડિરેક્ટરો જેટલા ડિરેક્ટરો એના પ્રમાણમાં કંપનીએ દરેકના ઓળખ ક્રમાંક અને નિયત ફી ભરવી પડે છે તો આપણે કીધું કે નિયત ફી સાથે કંપની રજિસ્ટરને મોકલશે જો નિયત સમયમાં જો કીધું જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના અધિકારી કહેવાતો કે દંડને પાત્ર બને છે તો ફરીથી વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્કમાં ટૂંક નોંધ પૂછાય એવી છે બહુ સહેલી ટૂંક નોંધ છે ક્રમશઃ એક વખત ફરીથી ચર્ચા કરી લે પહેલો મુદ્દો આપણે કીધો કે જે વ્યક્તિ સંચાલક તરીકે રહેવા માગતી હોય તેને કેટલા સમયમાં તો કે એક માસમાં સંચાલક તરીકે રહેવા માગતી હોય તેને કોને તો કે કેન્દ્ર સરકારને નિયત ફોર્મમાં અરજી કરવી પડે છે બીજું આપણે કીધું આ અરજી મળ્યાની તારીખથી કેન્દ્ર સરકાર કેટલા તો કે એક માસમાં અરજદારને સંચાલક ઓળખ ક્રમાંક ફાળવશે ત્રીજી બાબત આપણે કીધું કોઈ સંચાલક બીજો ઓળખ ક્રમાંક મેળવવા માટે અરજી કરી શકશે નહીં ચોથી બાબત કીધી આ સંચાલકને ઓળખ ક્રમાંક મળ્યાની તારીખથી કેટલા તો કે એક માસમાં જે કંપનીમાં પોતે ડાયરેક્ટર તરીકે હોદ્દો ધારણ કર્યો હોય ત્યાં જાણ કરવી પડે છે પાંચમી બાબત આપણે કીધી કંપની આ દરેક સંચાલકનો ઓળખ ક્રમાંક અને નિયત ફી સાથે કોને તો કે નિયત સમયમાં કંપની રજિસ્ટરને જાણ કરવી પડે છે જો નિયત સમયમાં જાણ ન કરે તો કંપનીના અધિકારીઓ દંડ અને શિક્ષાપાત્ર બને છે તો વિદ્યાર્થી મિત્રો નવા કંપની ધારામાં આ જોગવાઈ આવી કે જેથી કરીને કોઈ સંચાલક કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ પોતાનો હોદ્દો ધારણ કરી શકે નહીં એટલે દરેક સંચાલકે પોતે હોદ્દો ધારણ કરવા માટે પહેલાં ઓળખ ક્રમાંક હોવા જોઈએ અને ઓળખ ક્રમાંક ક્યાં તો કે કેન્દ્ર સરકાર નિયત કરેલ ફોર્મમાં અરજી કરે એટલે કેન્દ્ર સરકાર અરજી મળ્યાની તારીખથી એક માસમાં ફાળવશે અને જે સંચાલક જે કંપનીમાં હોય ત્યાં એને એક માસમાં આ જાણ કરવી પડે છે અને કંપનીએ દરેક સંચાલકનો ઓળખ ક્રમાંક ક્યાં તો કે નિયત ફી સાથે કંપની રજિસ્ટ્રારને નોંધાવવો પડે છે અને જો નિયત સમયમાં નોંધાવે નહીં તો કંપનીના જવાબદાર અધિકારી દંડ અને શિક્ષાપાત્ર બને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રશ્ન નંબર ત્રણ ટૂંક નોંધ લખો સંચાલકનો ઓળખ ક્રમાંક જોઈ ત્રણ માર્કમાં પૂછીએ ક્યારેક તમને એક માર્કમાં એમ કહીએ કે ઓળખ ક્રમાંક મળ્યાની તારીખથી સંચાલકે કેટલા સમયમાં તો એક માસમાં કંપનીને જાણ કરવી પડે એવી રીતે એક માર્કનો પ્રશ્ન કે વિકલ્પ પણ પૂછી શકે નહીંતર તમને બેથી ત્રણ માર્કમાં શું તો કે ટૂંકનો જ પૂછવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સંચાલકનો ઓળખ ક્રમાંક આ ઉપરથી આપણે જોઈએ તો આ ચેપ્ટરમાં આપણે ત્રણ પ્રશ્નો પૂરા કર્યા પહેલો પ્રશ્ન આપણે સંચાલકનો અર્થ કે વ્યાખ્યા આપી એનો કાનૂની દરજ્જો જોયો બીજી બાબત આપણે જોઈએ સંચાલકોની સંખ્યા અંગે કંપની ધારાની જોગવાઈ જોઈ અને આ ત્રીજી બાબત છે શું જોઈએ તો કે સંચાલકોનો ઓળખ ક્રમાંક હવે પછીના વિડિયો લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર ચાર જોશું